ભિલોડાના પાદરા ગામે બે દિવસ પહેલા થયેલ કિશોરના મોત બાદ હજુ આજે પણ કિશોરનો મૃતદેહ પીએમમાં જ છે. પરિવારજનોને આરોપીઓને ઝડપી દેવાની માંગ. હકીકત એવી છે કે બે દિવસ પહેલા પાદરા ગામનો 16 વર્ષીય કિશોર નવરાત્રિમાં બાજુના અંધારિયા ગામે ગરબી જોઈ આવ્યા બાદ જૂના ઘરે તેના સરથી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મરી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં લાવ્યા હતા. તો આ તરફ કિશોરના મોત અંગે તેના પરિવારજનોને તેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ છે. જોકે ભિલોડા પોલીસે કિશોરના મોત અંગે એડી દાખલ કરતા પરિવારજનોએ મોટી સંખ્યામાં ભિલોડા પોલીસ સ્ટેશને આવી ભારે હોબારો મચાવ્યો હતો. અંતે પોલીસે કિશોરના મોત અંગે 3 સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મૃતકના પરિવારજનોને પીએમ રિપોર્ટ ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરે છે અને આરોપીઓને પણ ઝડપી લેવા માંગ કરે છે. આમ આજે ત્રીજા દિવસે પણ કિશોરનો મૃતદેહ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં છે ત્યારે આ મૃતકની અંતિમ ક્રિયા ક્યારે કરાશે એ એક સવાલ છે. શરીફ મંસૂરી, ZSTV, ભિલોડા. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હિતેશભાઈ રમેશભાઈની નામાઓએ એક જાહેરાત કરાવી કે તેમના ભાઈ બિપિનભાઈની લાશ એમના ઘરના આંગણામાં એમના ઘૂસકોટથી લટકી રહી છે અને ગળે ફાંસો ખાધો એવી હાલતમાં છે એવી જાહેરાત આપતા ભિલોડા પોલીસમાં એક અકસ્માત મોત એડીની જાહેરાત થયેલી, જેના આધારે મરણજનારનું પીએમ કરતા ડૉક્ટરશ્રીએ પ્રાથમિક અભિપ્રાયમાં એમને મૃત્યુ કોઈ અગમ્ય કારણોસર કોઈ મર્ડર થયેલાની વાત જણાવતા તેમના ઉપરથી અત્યારના પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધાયેલો છે અને તે આધારે આરોપીને પકડવાના પૂરતા બધા ચક્રો ગતિમાન કરેલા છે. દરમિયાનમાં આજરોજ ફરિયાદ દાખલ થયેલ છે આ બાબતની અને ફરિયાદીઓ તરફથી થોડું ફરિયાદ ડીલે કરવામાં થયેલ છે, જેને કારણે પણ અત્યારથી કાર્યવાહી કરવામાં આવેલી હતી. આરોપીને થોડાક સમયમાં પકડી પાડવા માટે પોલીસ કાર્યબદ્ધ છે અને